જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને પગલે હવે તાલુકા સહિતના ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન થવા પામ્યા છે. વાત કરીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઘણા ગામો હોટસ્પોટ થતા હવે કોરોનાના કેસો ગામડામાં વધતા મહુવા તાલુકાના કરચીલિયા ગામ હોટસ્પોટ થતા વેપારી મંડળ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે, જેમાં વહીવટી તંત્રએ પણ અપીલ કરી છે કે 15 એપ્રિલથી 18 એપ્રિલ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. કરચેલિયા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનને 150 લાખ પ્રતિસાદ મળવા પામ્યો છે. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુની દુકાન પણ બંધ જોવા મળી છે. ગામમાં માત્ર મેડિકલ સ્ટોર સિવાય તમામ દુકાનો બંધમાં જોડાયા છે. હાલ સ્થાનિકો પણ જણાવી રહ્યા છે કે કોરોનાને સંક્રમણની ચેન તોડવા સ્વૈચ્છિક લોકડાઉન જ એક ઉપાય છે. કરચેલિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર રીટાબેન, લોકડાઉન કરશે સ્વૈચ્છિક, કેવો પ્રતિસાદ મળ્યો તો શું કહેશો જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે તમે? હવે અમારા બધાને કહેવા થાય કે સારો પ્રતિસાદ મળે એવું લાગે છે, પણ અમને કહેવા જવું પડે કે આપણને ઠીક લાગતું નથી. આપણને એમ થાય કે બધાએ સમજીને જાતે જ લોકડાઉનમાં બંધ કરવું પડે એમ. લોકોને શું અપીલ કરશો? લોકોને અમે કહીએ છીએ કે આપણા માટે સારું છે, 5 દિવસ આપણે ઓછો ધંધો કરશું તો આપણે કંઈ રહી નથી જવાના. એના કરતાં બીજાને આજુબાજુવાળા ગામડા પણ જે વેપારી દ્રષ્ટિ જાણીને આવે એમને તકલીફ નહીં પડે, એ હિતમાં પણ આપણે થોડુંક પ્રતિસાદ લેવો પડે એવો છે. કેતન પટેલ, કરચેલિયા ડેપ્યુટી સરપંચ. સ્વૈચ્છિક લોકડાઉન કર્યું છે, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકોને શું અપીલ કરશો અને કેટલા કેસ છે તમારા ગામમાં? કરચેલિયામાં અત્યારે 50 થી 60 કેસ એક્ટિવ છે. લોકોને સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરી રહ્યા છે, પણ મોટા વર્ગના વેપારીઓ છે, અનાજ કરિયાણાના વેપારીઓ ખાસ કરીને, એ લોકો અમને પ્રતિસાદ નથી આપી રહ્યા બંધનો. શું કરશો લોકોને અપીલ? લોકોને અપીલ કરવાની, અમારે એટલી જ અપીલ કરવાની છે કે ભાઈ સ્વૈચ્છિક લોકડાઉન કરો, તમારા માટે બી સારું છે. તમારા વેપારી વર્ગમાં બી કેસો આવેલા છે, તેમાં એક ભાઈનું મૃત્યુ પણ થયેલ છે વેપારી વર્ગમાંથી, તો તમે બંધ કરો તો સારું, ગામજનો માટે પણ સારું છે, આજુબાજુની ગામની જનતા માટે પણ સારું છે, આપણા ગામ માટે પણ સારું રહેશે.